तो कहना ने क्या किया, कुछ मॉडल्स में वेरिएशन रखा, जैसे R6 और R6 Mark II अच्छा मिल गया, या फिर उनका जो प्रोफेशनल काम कर जाए आईपी पे उनको हेल्प करती है। पर जैसे भी सबसे बात उन्होंने बताया कि और एक भी डिपेंड करना चाहते हैं, यस कैनन वाली अवेलेबल है, R5 कैमरा के अंदर डोनर फाइल दी हुई है और R3 पांचवा विभाग मिले जैन दर वक्त देखा था उन्होंने ये मामले को तकरीब आए थे इंतजार था कि आपकी गेंद पढ़ाने में हम आवाज मिला दे અરે આપણને ખબર ક્યાંથી પડશે કે મારો કેમેરો કેટલી ક્વોલિટી આપવાનો છે, એની લિમિટ શું છે? આપણે ક્યાં મિલાને હું જે એરિયામાં જાઉં ને હું લાઈટ પ્રમાણે ફટાકડીનું મારું ટાઈમિંગ સેટ કરી દઉં, મારે પેલો શું કહેવાય કેમેરા કાઢીને પછી એડજસ્ટ કરીને એ આદત જતી રહી, વર્ષો પહેલાં હતી આદત, તો આપણું માઇન્ડ છે ને કલર માટે તો એવું જોવું જોઈએ કે જેવા આઉટર કે ઇન્ટરમાંથી આવ્યા ફટાકડીને આપણું વાઇટ બેલેન્સ થઈ જતું રહીએ, ના આવડે પછી ઓટો આભાર તમારો, ધન્યવાદ તમારા. શું નામ છે? નપતિ, તમે સમજો આટલો ક્લોઝ શોટ લો છો ત્યારે આપણે ફેસ ફોકસ કરતા હોય ત્યારે ફિક્સ ફેસ કરી લેવાનો, તો વાઇડ શોટ લો છો. હા ફિક્સ કરી દઈશ, જે આપણે સ્ક્વેર વાળું આવે છે ફિક્સ ફોકસ કરી, વચ્ચે મેં બોક્સ મૂકી દીધું એમની બોડી ઉપર બરાબર, એટલે ફોકસ હવે થોડા બી હલચ ન, જો મારું ગિમ્બલ આમ તેમ થશે તો એ ફોકસ ચેન્જ થઈ જશે, અને તો એટલું ડરવાનું નહીં. તમે બોક્સને અહીંયા પેટ ઉપર બી રાખશો ને, એટલે સબ્જેક્ટના મતલબ બોડી ઉપર બી રાખશો ને, જરૂરી નહીં ફેસ ઉપર રાખવાનું બોક્સને. ફેસ ઉપર રાખે ફેસની સાઇઝ કેટલી નાની હોય તો શું થાય કે કન્ફ્યુઝ થઈ જાય કેમેરો અને પેલું ફ્લિકર થયા કરે ફોકસનું, તો કશું નહીં કરવાનું, બોડી પર રાખવાનું. બોડીની સાઇઝ વધારે હોય ફેસ કરતાં એટલે તમારું ફોકસ છૂટે નહીં, ખ્યાલ આવ્યો? અને હવે મારે એકદમ એમને સેન્ટરમાં જ રાખવું છે, તો હું એમને સેન્ટરમાં રાખીશ. બીજી વસ્તુ, મારો કેમેરો લેફ્ટ રાઇટ હું નહીં કરું, પ્લસ એની જે વોકિંગની સ્પીડ છે ને એ મારી પરફેક્ટ એટલી હોવી જોઈએ, નહીં તો શું થાય ઘડીકમાં ફ્રેમ મારી અપડાઉન થયા કરે. તો આ એક પ્રેક્ટિસ રાખવાની કે તમારું જે સબ તમે જેને બી ફોલો કરો. ઓકે, રેડી મુસ્કાન? યસ, એક્શન. એટલું શૂટ કર્યું હોય ને એમાંથી સમજી લો 99% એને કામનું હોય. રીટેક અલગ વસ્તુ છે, રિટેકમાં શું થાય કે આપણે કોઈ એક્ટરનું શૂટ નથી કરતા, બધા નોર્મલ માણસ હોય આપણી જેમ, એ લોકોને એક્ટિંગ ના આવડે, એમને એવા એક્સપ્રેશન બધા ના આવે. અને બીજું શું, જ્યારે તમે શૂટ કરો છો ને તો તમારું ધ્યાન જગ્યા ને એ બધું પછી આવે, સૌથી પહેલાં એક્સપ્રેશન પછી એમની એક્શન પછી જગ્યા. આપણે શું કરીએ છીએ, ચલો દીવ એટલે આવી રહ્યો, આ દરિયો આવી ગયો, આપણે દરિયાને પહેલાં ઇમ્પોર્ટન્ટ આપ્યું, પણ દરિયામાં મને દરિયો ગમતો જ નથી શૂટ કરવામાં. કેમ? દરિયામાં આપણે થાય શું, એક સાઈડ પાણી આવી ગયું, એક સાઈડ એ લોકો આવી ગયા, ત્યાં તમે કરાઈ કરાઈને શું કરાવો? વોક કરાવો, ભગાવો, મસ્તી કરાવો, પતી ગયું, એનાથી વધારે શું એક્સપ્રેશન ક્યાં મળે? આ તો કોઈ બી કરી શકે ને ઇઝી, આપણને સારા એક્સપ્રેશન મળી જાય ને, બરાબર. Thank you.
બસ હાચું કેમ સર કરવાનું છે વોક કરીને આગળ આવવાનું ચાલો બસ જસ્ટ વોક કર્યો એન્ડ જસ્ટ મળી ગયો શોર્ટ એક સેમ વસ્તુ આપણે ડાઉન એંગલથી વાઇડ એંગલમાં બી લઈ શકીએ તો આપણને બીજો એમાં કટ મળી ગયો વાઇડ એંગલમાં આખી ફૂલ બોડી દેખાય અપ એંગલ અપર એંગલ છે પછી શોલ્ડર વાળું બરાબર આને કટ હવે શોર્ટ કહેવાય કટ હવે શોર્ટ એટલે કોઈ એક સિક્વન્સ ચાલતી હોય એની વચ્ચે બ્રેક કરીને કોઈ બીજી સિક્વન્સ બતાવે કટ હવે શોર્ટમાં કેવી રીતે થાય કે સમજો એ ચાલે છે બરાબર એ વોક કરતા હતા વોક કરવામાં મેં શું કર્યું એમનો વન થર્ડ શોર્ટ લીધો કટ હવે શોર્ટમાં શું આવે એના પગની ચાલવાની સ્ટાઇલ આવી એ ચાલે છે પ્લસ નીચે વચ્ચે છે ને ચાલવાનો એક નીચે પગનો શોટ આવી ગયો પછી પાછો બોડીનો શોટ આવી ગયો તો આ ત્રણ કટ મળી જાય આપણને કટ હવે શોટ એડિટિંગમાં બહુ જ કામ લાગે તમારા જે ફિલ્મ હોય ને એમાં વેરિએશન તમને દેખાય ફિલ્મમાં